ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 પેટર્ન એટલે કે ભાત વિશે સમજ મેળવીશું. જો પેટર્ન યાને કે ભાત, હવે આપણે જેમ આ પેટર્ન છે એવી રીતે જો તમે અલગ અલગ લખોટીઓ છે એને તમે એક સરખા લાઈનમાં ગોઠવો છો તો એક પેટર્ન બનશે. ત્યાર પછી કોઈ બી વસ્તુ બનશે. જો આપણે એની સમજૂતી કોડ પરથી મેળવીશું, આ પહેલી પેટર્ન આપેલી છે આપણે, એને આપણે આગળ વધારવી છે. તો જો અહીં સુધીની છે, પહેલા સીધું છે, પછી ઉલટું છે, પાછું સીધું છે, હવે આપણે એને ઉલટું કરશું એટલે કે આ પેટર્ન બનશે. ચલો બીજું સીધું અને હવે ઉલટું. ચલો આ એક પેટર્ન બની ગઈ છે. હવે આપણે બીજી અલગ રીતની પેટર્ન છે એના વિશે સમજ મેળવીશું. જો અહીંયા બે ઊભી લાઈન આવી છે, પછી બિંદુ છે, ફરીથી ઊભી લાઈન, બિંદુ, હવે પાછી ઊભી લાઈન આવશે, પછી બિંદુ, પાછી ઊભી લાઈન, પછી બિંદુ, આમ આગળ આગળ આપણે પેટર્ન વધારીશું. હવે ત્રીજી પેટર્ન આવેલી છે એ અલગ રીતની છે. જો એમાં બે ગોળ આવેલા છે, પછી ચોરસ, હવે બે આ ચોરસ આપ્યું છે, એના પછીનું બે ગોળ પાછા અને પછી ચોરસ, આમ પેટર્ન આપણે આગળ વધારી શકીએ. હવે અહીંયા કેરી આપેલી છે, એના પછી સફરજન, પછી કેરી, પછી સફરજન, વળી પાછી કેરી આપણે લઈશું અને પછી પાછું સફરજન. આવી રીતે અલગ અલગ વસ્તુ કેરી સફરજનની લાઈન આગળ હરોળ તમે આગળ વધારી શકો છો. હવે આપણે એનાથી કાંઈ અલગ પેટર્ન મેળવી છે તો હું અહીંયા એક જો એક ત્રિકોણ કરીશ, એના પછીના બીમામાં બે ત્રિકોણ આવશે, એના પછી ત્રણ ત્રિકોણ આવશે, એના પછીના ચાર, એક બે ત્રણ અને ચાર. હવે જુઓ આવી રીતે અલગ અલગ પેટર્ન બનાવીશું. આવી પેટર્ન તમે તમારા ઘણી બધી આજુબાજુમાં જોઈ હશે, તમારા મમ્મીના પાલવમાં અથવા તો દુપટ્ટામાં આવી પેટર્નો તમે જોઈ હશે. જુઓ હવે આપણે એનાથી અલગ સમજ મેળવીએ કે આ પેટર્ન પર
दस, दस में पांच उमेरशु तो पंदर, पंदर में आपने पांच उमेरिए तो बीस, बीस में पांच उमेरिए तो पच्चीस, पच्चीस में पांच उमेरिए तो त्रीस। આવી રીતે પાંચ પાંચ ની ગણતરી કરી શકીએ। હવે આવી જ રીતે જો પેટર્ન માં બે બે ની ગણતરી માં આવી જશે, બે માં બે ઉમેરો ચાર, ચાર માં બે ઉમેરો છ, છ માં બે ઉમેરો આઠ, આવી રીતે અલગ અલગ પેટર્ન માં ગણતરી મૂકી શકીએ। હવે તમને એવી રીતે પૂછાય કે આગળની પેટર્ન માં કૂટતો અંક મૂકો, કૂટતો અંક એટલે કે તમને આ અને આ એવા અંક આપેલા હોય છે, એક અંક ખૂટે છે એને આપણે મૂકવાનો છે। જો મિત્રો